હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ કતિરા ક્લાસીસ હું છું નિશાંત કતિરા અને આ વિડીયોથી આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ અકાઉન્ટનો સેકન્ડ પાર્ટ જેમાં ફર્સ્ટ ચેપ્ટરથી આપણે સ્ટાર્ટિંગ કરશું જેનું નામ છે શેર મૂડીના હિસાબો ઇંગ્લિશમાં કહેવાય અકાઉન્ટિંગ ફોર શેર કેપિટલ બહુ જ ઇઝી ચેપ્ટર બધાને પૂરા માર્ક્સ મળશે એવો ચેપ્ટર છે થોડું ધ્યાન આપવું પડશે વિડીયોઝ જોવા પડશે એટલે પૂરા માર્ક્સ તમને મળશે વેઇટેજ આ ચેપ્ટરનું દસ માર્કનું છે જેમાં એક આઠ માર્કનો કમ્પલસરી સમ હશે ફરજીયાત ગણવું પડશે ઇઝી હશે આમ નોંધ જ લખવાની છે અને આમ નોંધ આપણે અગિયારમાંથી લખતા આવ્યા છીએ ઓકે પહેલાં સમમાં પણ આમ નોંધ અને છેલ્લા સમમાં પણ એની એ આમ નોંધ એટલે બહુ ઇઝી થઈ જશે તમારા માટે હા જેમ જેમ આગળ વધશું તેમ તેમ થોડીક લેવલ વધતી જશે ઓકે પણ બધું સિમ્પલ છે એક પૂછાશે વિકલ્પ અને એક એક માર્કનો ક્વેશ્ચન આવી રીતે દસ માર્ક તમારા હાથમાં છે થોડીક મહેનત કરવાની છે થોડુંક ધ્યાન આપવાનું છે ઓકે ચેપ્ટર ઉપર આવીએ શેર મૂડીના હિસાબો હવે આ શેર શું છે શેર વિશે તમે સાંભળ્યું છે પણ વધારે નોલેજ નથી તમને ખબર છે શેર માર્કેટમાં શેર્સની લોકો ખરીદ વેચાણ કરતા હોય લે વેચ કરતા હોય અને કંપની પોતાના શેર બહાર પાડતી હોય પણ કંપની પોતાના શેર શા માટે બહાર પાડે લોકો એ શેર કેવી રીતે ખરીદી શકે એમને કેવી રીતે ફાયદો થાય નુકસાન થાય શેરનો ભાવ કેમ વધે કેમ ઘટે એ બધું જ આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરશું થિયરી હું સમજાવીશ જે કદાચ થોડી વધારે સમય ચાલે કારણ કે તમને બધું પ્રેક્ટિકલ સમજાવીશ જે હકીકતમાં માર્કેટમાં થતું હોય છે એ બધું એટલે બહુ મજા પણ આવશે અને ત્યારબાદ આપણે એક સમ શીખશું એટલે આ વિડીયો કદાચ મોટો બની શકે છે ઓકે છેલ્લે સુધી જોડાયેલા રહેશો ને ભલે ચલો સૌથી પહેલાં અગિયારમા ધોરણમાં આપણે ભણ્યા અકાઉન્ટ એ આખે આખો અકાઉન્ટ એકાકી પેઢીનો હતો એટલે કે એક વ્યક્તિ નાના પાયા ઉપર બિઝનેસ કરે નાનો મોટો બિઝનેસ કરે જેમાં એને વધારે રૂપિયાની જરૂર પડતી હતી નહીં થોડાક હજાર રૂપિયામાં કે કેટલાક લાખ રૂપિયામાં એ પોતાનો બિઝનેસ કરી શકતો અને એમાંથી એ નફો કમાવી શકતો બહુ મોટો બિઝનેસ કરી શકતો હતો નહીં એક વ્યક્તિ હતો એક વ્યક્તિ પાસે વધારે મૂડી ન હોય એટલે સ્મોલ બિઝનેસ થાય પછી આપણે બારમા ધોરણમાં ફર્સ્ટ પાર્ટમાં પાર્ટનરશિપ વિશે શીખ્યા પાર્ટનરશીપમાં તમને ખબર છે બે અથવા વધારે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય બધા થોડા થોડા રૂપિયા ઘરેથી લાવે મૂડી તરીકે અને વધારે રૂપિયા થઈ જાય ભેગા એટલે એનાથી એ બિઝનેસ કરે તો એકાકી પેઢી કરતાં ભાગીદારી એ મોટું સ્વરૂપ છે એનાથી પણ મોટું સ્વરૂપ કંપનીનું છે કંપનીમાં શું હોય કંપનીમાં આપણે બહુ મોટા પાયા ઉપર બિઝનેસ કરવું હોય આખા દેશમાં આપણે આપણો માલ વેચવો હોય બહુ વધારે વેચાણ કરવું હોય બહુ વધારે પ્રોફિટ કમાવું હોય તો પછી એકાકી પેઢી પણ કામ ન આવે ભાગીદારી પેઢી પણ કામ ન આવે તો આપણે ફરજિયાત શું કરવું પડે એ કંપની શરૂ કરવી જોઈએ અને ત્યારબાદ આપણે કરોડો રૂપિયાથી બિઝનેસ કરી શકીએ બહુ વધારે ટર્નઓવર કરી શકીએ અને બહુ વધારે પ્રોફિટ પણ કમાવી શકીએ ઓકે તો કંપની સૌથી મોટું સ્વરૂપ છે ધંધાનું એના વિશે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ સમજીએ છીએ એક ઉદાહરણ દ્વારા સમજાવું તો બધું પ્રેક્ટિકલી સમજાશે હવે જુઓ આપણે ઓલરેડી એક કંપની ચલાવીએ છીએ સ્મોલ કંપની છે નાનકડી કંપની છે વધારે રૂપિયા આપણે ઇન્વેસ્ટ નથી કર્યા અને જે કંઈ પણ આપણે ઉત્પાદન કરીએ છીએ માની લો કે આપણે સાબુ બનાવીએ છીએ નાવાના સાબુ જેમાં આપણે લક્ષ બનાવીએ છીએ સિન્થોલ બનાવીએ છીએ પિયર્સ બનાવીએ છીએ શિયાળા માટેનો ઓકે ઘણા બધા અલગ અલગ ડવ બનાવીએ છીએ અલગ અલગ બ્રાન્ડના આપણે શોપ બનાવીએ છીએ અને માર્કેટમાં વેચીએ છીએ અત્યારે નાની કંપની છે એટલે આપણે આપણા ડિસ્ટ્રિક્ટ પૂરતું જ ઉત્પાદન કરીએ છીએ અને ડિસ્ટ્રિક્ટમાં જ વેચીએ છીએ પ્રોડક્ટ બધી આપણી બહુ સારી છે લોકોને બધાને વાપરવાની મજા આવે છે અને જે કાંઈ પણ ઉત્પાદન આપણે આપણી કારખાનામાં કે ફેક્ટરીમાં કરીએ છીએ એ તરત વેચાઈ જાય છે બહુ ડિમાન્ડ છે અને સારું કમાવીએ પણ છીએ આપણે એનાથી પણ હવે એમ થાય છે આગળ વધવાની ઈચ્છા થાય છે દરેકને થાય તો આપણે વિચાર્યું કે અત્યારે આપણે આપણા જિલ્લા પૂરતો માલ ઉત્પાદન કરીને વેચીએ છીએ એના કરતાં વધારે ઉત્પાદન કરીએ તો તો આખા રાજ્યમાં વેચી શકાય આખા દેશમાં વેચી શકાય બહુ વધારે માલ વેચાય તો વધારે નફો પણ થાય છે કે નહીં તો આપણે વિચાર્યું કે આખા દેશમાં આપણે માલ વેચવું છે પણ એ વેચવા માટે એટલું માલ ઉત્પાદન તો કરવું પડશે ઉત્પાદન તો આપણે ફૂલ કેપેસિટીમાં કરતા હતા હવે એનાથી વધારે ઉત્પાદન થઈ શકે એમ છે નહીં અને જો કરવું હશે તો એક નવી ફેક્ટરી નાખવી પડશે એના માટે આપણને જમીન જોઈશે એ જમીન ઉપર ફેક્ટરી બનાવવી પડશે બાંધવી પડશે એમાં મશીન લેવા પડશે માણસો રાખવા પડશે અને એ બધું કેમ થઈ શકે રૂપિયાથી થઈ શકે મૂડી જોઈએ અને મૂડી જ તો આપણી પાસે નથી એટલે તો સ્મોલ બિઝનેસ કરતા હતા પણ હવે કરવું છે અને આપણે બધી કેલ્ક્યુલેશન કરી તો એ તારણ ઉપર આવ્યા કે આપણને દસ કરોડ રૂપિયાની જરૂર છે દસ કરોડ જો રૂપિયા અત્યારે આપણી પાસે હોય તો આપણે બહુ મોટા પાયા ઉપર ઉત્પાદન કરી શકીએ અને આખા દેશમાં આપણે માલ વેચી શકીએ તો આ દસ કરોડ રૂપિયા લાવવા ક્યાંથી તમે જ કહો ક્યાંથી લાવવા બેંકમાંથી લઈ આવીએ લોન લઈ આવી બેંકમાંથી લોન લેવા જશું તો બેંક મેનેજર કહેશે કે ભાઈ દસ કરોડની લોન અમે એમ કેમ આપી દઈએ કાંઈક દસ કરોડની વસ્તુ ઘેરવી રાખો અમારી પાસે તો અમે દસ કરોડની લોન આપીએ કાલે તમે ભાગી જાઓ તો અમે ક્યાં ગોતવા જશું તો દસ કરોડની વસ્તુ આપણે ઘેરવી રાખવી પડશે એનાથી વધુ કિંમતની રાખવી પડશે અને એટલી વસ્તુ આપણી પાસે હોય તો લોન લેવા શા માટે જઈએ સમજી શકો છો ને બધું પ્રેક્ટિકલી એટલે અને પાછું કદાચ લોન મળી પણ જાય ચલો તો લોન ઉપર વ્યાજ તો ચૂકવવું પડશે દસ કરોડનું વ્યાજ કેટલું બધું થાય દસ ટકા ગણો તો એક કરોડ બાર મહિનાના થાય બહુ ખેંચાઈ જાય નવો બિઝનેસ સ્ટાર્ટ કરવું છે સમજી શકો છો તો બેંકની લોનનો ઓપ્શન તો ચોકડી મૂકી દો એના સિવાય બીજો ઓપ્શન કોઈ છે અને એ છે શેરનો શું કરશું આપણે આપણે આપણા ઉપર વિશ્વાસ છે આપણે ખાતરી છે કે આપણે દસ કરોડ રૂપિયા ભેગા કરીને માલ બનાવશું તો આપણને ફાયદો જ થશે આપણો માલ વેચાઈ જશે અને સારામાં સારો પ્રોફિટ કમાવી શકશું ઓકે તો આપણે એક કામ કરી આપણે પબ્લિક પાસે જઈએ દેશની જનતા પાસે જઈએ આપણે ટીવીમાં એડવર્ટાઈઝ આપીએ ન્યૂઝપેપરમાં એડવર્ટાઈઝ આપીએ જે લોકો શેર માર્કેટ સાથે કનેક્ટેડ હશે એમના સુધી આપણે સોશિયલ મીડિયા પરથી પહોંચી શકીએ અને એ લોકોને આપણે કહીએ કે અમારી કંપની છે અને અમને દસ કરોડ રૂપિયા જોઈએ છે આ અમારો ભૂતકાળમાં પરફોર્મન્સ છે ગયા વર્ષે આટલો માલ વેચ્યો હતો આટલો નફો થયો હતો એના આગલા વર્ષે અમારું આ પરફોર્મન્સ હતું એના આગલા વર્ષે આ પરફોર્મન્સ હતું એવી રીતે ત્રણ ચાર વર્ષનું પરફોર્મન્સ આપણે પબ્લિકને કહેવું જોઈએ બતાવવું જોઈએ ત્યારે એ આપણા ઉપર વિશ્વાસ કરશે સમજા તો આ બધો જૂનો આપણો હિસાબ જે હતા એ પબ્લિક સામે રાખ્યા અને પબ્લિકને કીધું કે તમે અમને દસ કરોડ રૂપિયા આપો તો પબ્લિક કહેશે આપીએ ચલો પણ અમને શું મળશે તો આપણે કહેશું કે તમે દસ કરોડ આપશો તો અમે તમને અમારી કંપનીના શેર આપશું સમજા હવે પબ્લિકે આપણને દસ કરોડ આપ્યા એ દસ કરોડથી આપણે બિઝનેસ કર્યો બિઝનેસમાં ફાયદો થયો થોડા સમયમાં અને એના લીધે આપણા શેરનો ભાવ વધ્યો અને પબ્લિકને હવે ફાયદો થયો તો આપણું પણ કામ થયું પબ્લિકનું પણ કામ થયું બધાનું કામ થયું પૂરી ખબર ન પડી વાંધો નહીં જુઓ હવે આપણને કેટલા રૂપિયા જોઈએ છે દસ કરોડ રૂપિયા જોઈએ છે પબ્લિકને આપણે એના બદલે શું આપશું શેર આપશું હવે શેર આપશું તો શેરની કંઈક કિંમત તો હશે આપણે આપણા શેરની કિંમત દસ રૂપિયા નક્કી કરી મૂળ કિંમત જનરલી ઇન્ડિયામાં બધી કંપનીના શેરની મૂળ કિંમત દસ રૂપિયા જ હોય અથવા એનાથી ઓછી હોય છે તમે કહેશો સર રિલાયન્સનો ભાવ પચીસસો છે આઈસીઆઈસીઆઈ બેંકનો ભાવ આઠસો છે તો એ તો વધારે છે ને એ બધું સમજશું કેવી રીતે વધારે છે એ બધું આવશે આગળ જતાં અત્યારે હું જે કહું છું એ એક્સેપ્ટ કરો જ્યારે કોઈ પણ કંપની હશે ઇન્ડિયામાં એની મૂળ કિંમત દસ અથવા એનાથી ઓછી હશે ઓકે અને આપણે પણ આપણા શેરની પ્રાઇસ ટેન રૂપીઝ રાખી અને આપણને ટોટલ કેટલા રૂપિયા જોઈએ છે દસ કરોડ રૂપિયા જોઈએ છે તો પબ્લિકને કેટલા શેર આપશું દસ રૂપિયાવાળા એક કરોડ શેર આપશું સમજી શકો છો એક કરોડ શેર આપણે આપશું દસ રૂપિયાના એટલે આપણને કેટલા રૂપિયા મળશે દસ કરોડ મળશે અને આને કહેવાય શેર મૂડી અથવા શેર કેપિટલ ઓકે હવે પબ્લિક આપણા શેર લેશે કેવી રીતે પબ્લિકને ઇન્ટરેસ્ટ છે આપણી કં કંપનીમાં ઇન્વેસ્ટ કરવાનું આપણા શેર લેવાનું પણ કેવી રીતે લઈ શકે એ પણ તમને ક્વેશ્ચન થાય તમને મન થાય કે મારે શેર લેવા છે તો કેવી રીતે લઈ શકું સમજા તો એના માટે આપણે એક અકાઉન્ટ ઓપન કરવું પડે જેને કહેવાય ડીમેટ અકાઉન્ટ જે જુદી જુદી કંપનીઓ સર્વિસ પ્રોવાઈડ કરે છે ડીમેટ એકાઉન્ટ ઓપન કરવાની જેમ કે એન્જલ બ્રોકિંગ છે શેરખાન લિમિટેડ છે મોતીલાલ ઓસ્વાલ છે ઘણી બધી કંપની છે તમે ટીવી ઉપર પણ એડવર્ટાઈઝ જોતા હશો આવી કંપનીઓની તો આપણે એક ડીમેટ અકાઉન્ટ ઓપન કરાવવું પડે સૌથી પહેલાં જેમાં આપણે બેંકમાં અકાઉન્ટ ઓપન કરાવીએ એવી જ રીતે ત્યારબાદ આવી રીતે કોઈ કંપનીને રૂપિયાની જરૂર હોય તો આપણે કંપનીને એપ્લિકેશન કરવાની એપ્લિકેશન કેવી રીતે કરશો હવે બધું મોબાઈલમાંથી થઈ જાય છે લેપટોપમાંથી ઓનલાઈન થાય છે પણ પહેલાં એવું નહોતું થતું પહેલાં એના ફોર્મ મળતા એજન્ટ પાસે ફોર્મ મળતા પોસ્ટ ઓફિસમાં બેંકમાં મળતા ત્યાંથી આપણે ફોર્મ લઈ આવવા પડતા ફોમ ભરવાના આપણું નામ આપણું એડ્રેસ કોન્ટેક નંબર કેટલા શેર લેવા છે કંપનીના એ અને કેટલા રૂપિયા થાય છે એટલા રૂપિયાનો ચેક લખવાનું આપણો ડીમેટ અકાઉન્ટ લખવાનું અને કંપનીના એડ્રેસ ઉપર આપણે એ ફોર્મ મોકલી દેવાનું એટલે આપણે કંપનીને અરજી કરી કે મને તમારા આટલા શેર જોઈએ છે પહેલાં એવું થતું હવે એવું થતું નથી હવે બધું જ બે જ મિનિટમાં ઓનલાઈન મોબાઈલ ઉપરથી થઈ જાય છે ઓકે તો આવી રીતે આપણે કંપનીને રૂપિયા આપી અને એના શેર લઈ શકીએ છીએ સમજી ગયા પ્રોસેસ હવે આપણે સપોઝ દસ કરોડ રૂપિયા મળી ગયા પબ્લિકે આપી દીધા અને એ દસ કરોડ રૂપિયાથી આપણે બિઝનેસ કર્યો કોઈ એક વ્યક્તિએ ધારો કે હજાર શેર લીધા દસ રૂપિયાના તો એણે આપણને કેટલા રૂપિયા આપ્યા હશે હજાર શેર દસ રૂપિયાનો એક દસ હજાર આપ્યા હશે એક જણાએ પાંચ હજાર શેર ખરીદ્યા પાંચ હજાર ગુણ્યા દસ તો એણે પચાસ રૂપિયા આપ્યા હશે તો આવી રીતે દસ કરોડ રૂપિયા આપણને મળ્યા હવે એ દસ કરોડથી આપણે બિઝનેસ સ્ટાર્ટ કર્યો બહુ મોટો બિઝનેસ અને બાર મહિના બે વરસ રહી અને બધું જ એકદમ બરોબર થઈ ગયું પરફેક્ટ રીતે કામ કરવાનું થઈ ગયું અને માલ આપણું બધું બહુ વેચાવા લાગ્યું આખા દેશમાં અને આપણને બહુ વધારે પ્રોફિટ થવા લાગ્યું પ્રોફિટ થવા લાગ્યો એટલે બધા લોકોને ઇન્ટરેસ્ટ થાય કે આ તો કંપની બહુ સારી છે દસ રૂપિયામાં શેર મળે છે તો આપણે લઈ લઈએ છે કે નહીં અને કોઈક કહેશે કે ભાઈ અગિયાર રૂપિયામાં મળશે ને તોય હું લઈશ તો એક જણો અગિયાર રૂપિયા આપવા તૈયાર છે એને એમ છે કે આ શેરનો ભાવ ભવિષ્યમાં વીસ થવાનો છે તો એ અગિયારમાં પણ લેવા તૈયાર છે અન્ય વ્યક્તિને એમ થશે કે આ શેરનો ભાવ તો બાર રૂપિયામાં પણ લેવા જેવું છે કોઈક કહેશે કે હું પંદર રૂપિયામાં પણ લેવા તૈયાર છું મને લાગે છે કે બે વર્ષ રહીને આનો ભાવ પચાસ રૂપિયા થઈ જશે તો આવી રીતે જ્યારે કોઈ કંપની સારું કામ કરતી હોય ત્યારે લોકોને એ કંપનીમાં વિશ્વાસ આવે એમને એમ થાય કે આ કંપનીનો ભાવ ભવિષ્યમાં વધશે તો અત્યારે જે ભાવ ચાલતો હોય માર્કેટ પ્રાઇસ ચાલતી હોય એનાથી પણ વધુ રૂપિયા આપી અને ઇન્વેસ્ટર લોકો એ શેર ખરીદવા તૈયાર થઈ જાય અને આવી રીતે શેરનો ભાવ વધી જાય પૂરી પ્રોસેસ ખબર પડી તો ધીરે ધીરે બે વર્ષમાં આપણા શેરનો ભાવ દસમાંથી વીસ પહોંચી ગયો અને જે વ્યક્તિએ હજાર શેર ખરીદ્યા હતા દસ રૂપિયાના અને આપણને દસ હજાર રૂપિયા આપ્યા હતા એ વ્યક્તિના હવે રૂપિયા કેટલા થઈ ગયા હજાર શેર ભાવ થઈ ગયો વીસ એટલે વીસ હજાર થઈ ગયા તો એના તો ડબલ થઈ ગયા દસ હજારના વીસ હજાર જે વ્યક્તિએ પાંચ હજાર શેર ખરીદ્યા હતા દસ રૂપિયાના એના હવે પાંચ હજાર ગુણ્યા વીસ લાખ રૂપિયા થઈ ગયા એણે પચાસ હજાર આપ્યા હતા અને લાખ થઈ ગયા હવે એને ઈચ્છા હોય કે મારે શેર વેચી નાખવા છે તો શેર માર્કેટ તો જ્યારે ઓપન હોય દરરોજ ઓપન હોય છે સોમથી શુક્ર પાંચ દિવસ સવારે નવથી બપોરે સાડા ત્રણ સુધી ત્યારે એ એ શેર વેચી શકે છે બધું ઓનલાઈન અવેલેબલ છે થઈ શકે છે હવે ઓકે એક જ મિનિટમાં સ્વિચ દબાવીએ એટલે આપણે કોઈ કંપનીના શેર ખરીદી શકીએ શેર વેચી શકીએ સમજી ગયા હવે આ જે ડીમેટ એકાઉન્ટ છે એ પણ હું તમને સમજાવી દઉં જેમ આપણા બેંકમાં આપણે અકાઉન્ટ ખોલાવીએ અને આપણા બેંકમાં રૂપિયા પડ્યા હોય સેવિંગ એકાઉન્ટમાં કે કરંટ અકાઉન્ટમાં અને આપણે ચેક કરી શકીએ કે મારા બેંકમાં એક લાખ રૂપિયા પડ્યા છે એક લાખ બતાવે ફિગર એવી રીતે ડીમેટ અકાઉન્ટમાં પણ આપણે જે કંપનીના શેર ખરીદ્યા હોય એ બતાવે જેમ કે રિલાયન્સના શેર આપણે ખરીદ્યા છે દસ તો રિલાયન્સના દસ એસબીઆઈના ખરીદ્યા છે વીસ શેર તો બતાવશે તમારી પાસે એસબીઆઈના વીસ શેર પડ્યા છે તો આ એક આપણો અકાઉન્ટ છે જેમાં આપણે જ્યારે શેર ખરીદીએ તો આવી જાય અને જ્યારે વેચીએ તો આ અકાઉન્ટમાંથી નીકળી જાય એટલે શેર માર્કેટમાં કંઈ પણ કરવું હોય શેર ખરીદવા હોય વેચવા હોય તો આપણે ડીમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે સમજ્યા બધી જ પ્રોસેસ સમજ્યા કમેન્ટ કરજો મજા આવે છે કે નહીં અને મને લાગે છે એટલું ઇનફ છે તમારા માટે સિમ્પલ પ્રોસેસ સમજાવવા માટે અને હવે આપણે આવી જઈએ પાછા ચેપ્ટર ઉપર તો પહેલો ક્વેશ્ચન થોડાક ક્વેશ્ચન જોઈએ હજુ થિયરી ઘણી બધી છે પણ અત્યારે જે સમજાવ્યું એ બધું બેઝિક હતું હવે ચેપ્ટર રિલેટેડ થિયરી સમજશું પહેલો ક્વેશ્ચન શેર મૂડી એટલે શું તો કંપનીની મૂડીને શેર મૂડી કહેવાય મેં તમને કહ્યું આપણને કેટલા રૂપિયાની જરૂર હતી દસ કરોડની જરૂર હતી તો દસ કરોડ આપણી શું ગણાય શેર મૂડી ગણાય ઓકે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે શેર એટલે શું તો શેર મૂડી આપણી દસ કરોડ હતી એક શેર દસ રૂપિયાનું એટલે આપણા શેરની સંખ્યા કેટલી થઈ એક કરોડ થઈ હતી તો શેર મૂડીને આપણે એક સરખા નાના નાના ટુકડામાં વિભાજિત કરી દઈએ તો એ દરેક ટુકડાને શેર કહેવાય ઓકે કંપનીની મૂડીને ફેરબદલી કરી શકાય તેવા નાના નાના સ્વરૂપમાં વિભાજિત કરવામાં આવે છે આવા દરેક વિભાજિત એકમને શેર કહે છે શેરના બે પ્રકાર છે પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર એક માર્કમાં પૂછાઈ શકે હો શેર એટલે શું પૂછાયેલો ક્વેશ્ચન છે બોર્ડની એક્ઝામમાં તો વાંચવું પડશે બે પ્રકારના શેર પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર જનરલી દરેક કંપની પબ્લિકને જે શેર આપતી હોય છે એ ઇક્વિટી શેર આપતી હોય છે શેર માર્કેટમાં તમે જે શેર્સનું લે વેચ કરે કરે છે લોકો એ બધા ઇક્વિટી શેર હોય છે પ્રેફરન્સ શેર કંપની ભાગ્યે જ પબ્લિકને આપતી હોય છે જનરલી પોતાના અંદરના વ્યવહારો કરવા માટે કંપની પ્રેફરન્સ શેરનો ઉપયોગ કરતી હોય છે પણ એટલું ડિટેલમાં જવાની જરૂર નથી આપણે આ ચેપ્ટરમાં શીખવાનું પણ ઇક્વિટી શેર વિશે છે પ્રેફરન્સ શેર વિશે કંઈ નથી શીખવાનું છતાંય વ્યાખ્યા આપણે સમજી લઈએ પ્રેફરન્સ શેર એટલે શું પ્રેફરન્સ શેર એટલે એવા શેર કે તે શેર ધરાવતા સભ્યો કંપનીની હયાતી દરમિયાન ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવતા પહેલાં નક્કી કરેલ દર મુજબ ડિવિડન્ડ મેળવવા માટે હકદાર છે તેમજ કંપનીના સમયે વિસર્જન સમયે મૂડી પરત મેળવવા માટે ઇક્વિટી ધરા ઇક્વિટી શેર ધરાવતા સભ્ય કરતા અગ્રહક ધરાવે છે ન પડીને ખબર વાંધો નહીં જુઓ બે વ્યક્તિ છે એક છે એ અને બીજો છે બી એ પાસે હજાર ઇક્વિટી શેર છે બી પાસે હજાર પ્રેફરન્સ શેર છે ઓકે હવે સૌથી પહેલો પોઈન્ટ હતું કે ડિવિડન્ડ ડિવિડન્ડ એટલે કંપનીને નફો થાય વર્ષ દરમિયાન તો કંપની પોતાના શેર હોલ્ડર્સને થોડુંક ડિવિડન્ડ ચૂકવે એક્સ્ટ્રા રૂપિયા મોકલે બે રૂપિયા પાંચ રૂપિયા દસ રૂપિયા પચાસ રૂપિયા જેવી કંપની જેટલો પ્રોફિટ થયો હોય એ પ્રમાણે કંપની ડિવિડન્ડ ચૂકવે હવે જ્યારે કંપની ડિવિડન્ડ ચૂકવે ત્યારે જે વ્યક્તિ પાસે પ્રેફરન્સ શેર હશે એને પહેલાં ડિવિડન્ડ મળશે તો બીને પહેલાં ડિવિડન્ડ મળશે ધારો કે કંપનીએ પાંચ રૂપિયા ડિવિડન્ડ ડિક્લેર કર્યું એક શેર પાછળ તો બીને હજાર ગુણ્યા પાંચ પાંચ હજાર રૂપિયા મળશે ઘરે ચેક આવશે અથવા અકાઉન્ટમાં સીધા ડિપોઝિટ ક્રેડિટ થઈ જશે ત્યારબાદ જો કંપની પાસે રૂપિયા હશે તો કંપની ઇક્વિટી શેર ઉપર ડિવિડન્ડ ચૂકવે ન ચૂકવે તો એ માંગી શકશે નહીં કે ભાઈ તમે બીને આપ્યા તો અમને પણ આપો સમજા તો પ્રેફરન્સ શેર હોલ્ડરને પ્રેફરન્સ મળે અગ્રહક મળે ડિવિડન્ડ મેળવવામાં પછી કંપની પાસે રૂપિયા હોય તો ઇક્વિટી શેર હોલ્ડરને ડિવિડન્ડ આપી શકે એવી જ રીતે કંપની જ્યારે બંધ થાય વિસર્જન થાય ત્યારે કંપની પોતાની બધી મિલકતો વેચી નાખે અને એમાંથી પબ્લિકને શેર હોલ્ડર્સને એમણે જે રૂપિયા પબ્લિકને આપ્યા હતા એ પાછા આપવા પડે તો કંપની પહેલાં પ્રેફરન્સ શેર હોલ્ડરને રૂપિયા પરત કરશે પછી રૂપિયા બચશે તો ઇક્વિટી શેર હોલ્ડરને પરત કરશે નહીં બચે તો નહીં પણ કરે ઇક્વિટી શેર હોલ્ડર માગી શકશે નહીં સમજા તો પ્રેફરન્સ શેર હોલ્ડર્સને ઇક્વિટી શેર હોલ્ડર્સ કરતાં પ્રેફરન્સ મળે અગ્રહક મળે ડિવિડન્ડ મેળવવામાં પણ અને વિસર્જન સમયે મૂડી પરત મેળવવામાં પણ ઓકે વ્યાખ્યા એક માર્કમાં પૂછાઈ શકે છે ત્યારબાદ નવી વ્યાખ્યા છે ઇક્વિટી શેર એટલે શું જે શેર પ્રેફરન્સ શેર નથી તેવા શેરને ઇક્વિટી અથવા ઓર્ડિનરી શેર કહેવાય છે શેર માર્કેટમાં બધા ઇક્વિટી શેર્સની જ લેવેજ થતી હોય છે આપણે પણ ઇક્વિટી શેર વિશે જ ભણવાનું છે તો સમજાવી દીધું મેં તમને ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર આગળ વધીએ ત્યારબાદ છે કંપનીના પ્રકારો કંપનીના સ્થાપનાની દ્રષ્ટિએ બે પ્રકાર છે પહેલો પ્રકાર છે કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ કે કોર્પોરેશન બીજો પ્રકાર છે નોંધાયેલી કંપની કાયદા દ્વારા સ્થાપિત કંપની કે કોર્પોરેશન એટલે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર ખાસ પ્રકારના ઠરાવ દ્વારા જે કંપનીની સ્થાપના કરે એમને કહેવાય કાયદા દ્વારા સ્થાપિત કંપની કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર કરી શકે અને એ કંપનીની સંપૂર્ણ માલિકી સરકારની હોય ઓકે આપણે મન થાય તો એ ન સ્થાપી શકીએ આપણે જે કંપની સ્થાપી શકીએ એ નોંધાયેલી કંપનીમાં આવે જેનો કંટ્રોલ આપણી પાસે હોય વ્યક્તિ પાસે હોય પણ આવી કંપનીઓનો કંટ્રોલ સરકાર પાસે હોય એના ઉદાહરણ છે કહેશો તમે મને ઉદાહરણ એલઆઈસી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન જીવન વીમા પોલિસી આપણે લઈએ છીએ ખબર છે ને ટીવી ઉપર એડવર્ટાઈઝ જોતા હશો અને તમારા ફેમિલીમાં હશે જ એલઆઈસીની પોલિસી બધા જણા લેતા જ હોય છે વર્ષો જૂની છે જિંદગી કે સાથ બી જિંદગી કે બાદ બી ટેગલાઇનથી એડવર્ટાઈઝ આવે છે ત્યારબાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આ પણ સરકારની માલિકીની કંપની છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ ઓ એનજીસી ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ઓ આ બધી સરકાર દ્વારા સ્થાપિત કંપનીઓ છે કાયદા દ્વારા સ્થાપિત કંપનીઓ છે એટલે એમને કાયદા દ્વારા સ્થાપિત કંપની કે કોર્પોરેશન કહેવાય છે અને બીજી કંપનીઓ જે આપણે મન થાય અને કંપની સ્થાપી શકીએ એ બધી કંપનીઓ નોંધાયેલી કંપનીમાં આવે નોંધાયેલી કંપનીમાં વળી બે પેટા પ્રકાર એક ખાનગી કંપની બીજી જાહેર કંપની બંને વચ્ચે શું ફરક તો ખાનગી કંપનીમાં સભ્યની સંખ્યા ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ બસો સભ્ય હોય બસોથી વધુ હોઈ શકે નહીં ઓકે જ્યારે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા સાત અને વધુમાં વધુ કોઈ મર્યાદા નથી હજાર પણ હોઈ શકે લાખ પણ હોઈ શકે દસ લાખ પણ હોઈ શકે કોઈ લિમિટ નથી ઓકે અને જાહેર કંપની શેર માર્કેટમાં જે કંપનીઓ છે એ મોસ્ટલી જાહેર કંપનીઓ હોય છે ઓકે ખાનગી કંપનીનો બીજો પોઈન્ટ ખાનગી કંપની પોતાના શેર્સ ની ફેરબદલી ઉપર નિયંત્રણ મૂકે આ કંપનીના શેર જેમની પાસે હોય એ શેર વેચી કે ખરીદી ન શકે કરી શકે પણ એના નિયમો છે એ મુજબ થઈ શકે મજા આવે ત્યારે ન થઈ શકે જ્યારે આમાં એવું કોઈ નિયમ નથી તમે ગમે ત્યારે શેર ખરીદી શકો ગમે ત્યારે વેચી શકો આ કંપનીને જ્યારે રૂપિયાની જરૂર હોય ખાનગી કંપનીને તો એ જાહેર જનતા પાસેથી જાહેર જનતાને આમંત્રણ ન આપી શકે કે તમે અમારી કંપનીમાં રૂપિયા રોકો અમને રૂપિયા આપો એમ જાહેર જનતાને કહી શકે નહીં એને જેટલા પણ રૂપિયા જોઈતા હોય એ પોતાની રીતે ઊભા કરે પોતાના ફ્રેન્ડ સર્કલમાંથી ઊભા કરે બેંકમાંથી લોન લઈને ઊભા કરે પણ પબ્લિક પાસેથી એ માગી શકે નહીં ઓકે જ્યારે આ પબ્લિક પાસેથી રૂપિયા માગી શકે એમને બધા અધિકાર છે પબ્લિકને શેર આપી એમના રૂપિયા લઈ આવે અને એનાથી એ બિઝનેસ કરી શકે પૂછાઈ શું શકે તમને ઓછામાં ઓછા અને વધુમાં વધુ કેટલા સભ્ય હોય જાહેર કંપનીમાં અને ખાનગી કંપનીમાં અને જાહેર કંપનીમાં ઓછામાં ઓછા બે વધુમાં વધુ બસો ઓછામાં ઓછા સાત વધુમાં વધુ કોઈ લિમિટ નથી કોઈ મર્યાદા નથી ક્લિયર આગળ વધીએ આઈપીઓ બહુ ઇન્ટરેસ્ટિંગ આઈપીઓ એટલે શું આઈપીઓ વિશે તમે કદાચ સાંભળ્યું હશે આઈપીઓ એટલે જ્યારે ફર્સ્ટ ટાઈમ કોઈ પણ કંપનીને પબ્લિક પાસેથી રૂપિયા લેવા હોય તો એના માટે એ પબ્લિક પાસેથી રૂપિયા લેવાની જે પ્રોસેસ છે એને કહેવાય આઈપીઓ ઇનિશિયલ પબ્લિક ઓફર સમજ્યા હમણાં થોડા સમય પહેલાં અથવા અત્યારની જ વાત કરું તો આ વિડીયો હું બનાવી રહ્યો છું નવેમ્બર મહિનામાં અને નવેમ્બર બે હજાર બાવીસ નવેમ્બર મહિનામાં જ બિકાજી ફૂડ્સ કરીને એક કંપની છે તમે ટીવી ઉપર અમિતાભ બચ્ચનની એડવર્ટાઈઝ જોતા હશો ચેવડો અને ખાખરા અને વેફર ને એવું બધું એ બિકાજી ફૂડ્સ કંપનીનો આઈપીઓ હતો એ આઈપીઓ દ્વારા કંપનીને આઠસો એંસી કરોડ જેટલા રૂપિયા જોઈતા હતા તો પબ્લિક પાસેથી બિકાજી ફૂડ્સ જે એ આઠસો એંસી કરોડ રૂપિયા મેળવશે એને કહેવાય આઈપીઓ સમજાણું પબ્લિકે એને આપ્યા પણ છે ઓકે આ તારીખે હું વિડીયો બનાવું છું ત્યાં સુધીમાં તો આવી રીતે પબ્લિક કંપની પબ્લિક પાસેથી રૂપિયા મેળવે એને કહેવાય આઈપીઓ એકાદ વર્ષ પહેલાં પેટીએમ આપણે બધા પેટીએમથી પરિચિત છીએ પેટીએમ કંપનીને પણ રૂપિયા જોઈતા હતા તો એણે પણ પબ્લિક પાસેથી રૂપિયા મેળવવા મેળવ્યા આઈપીઓ દ્વારા અને એણે કદાચ અઢાર હજાર કરોડ રૂપિયા પબ્લિક પાસેથી મેળવી લીધા કેટલા અઢાર હજાર કરોડ કેલ્સીમાં નહીં આવે પણ આ છે શેર માર્કેટ આ છે કંપનીનું કલ્ચર કોર્પોરેટ કલ્ચર જેમાં કરોડો અબજો રૂપિયાનું ટર્નઓવર બિઝનેસ થતું હોય છે અને તમે હવે એનાથી પરિચિત થઈ રહ્યા છો અને ભવિષ્યમાં તમે પણ આવા મોટા મોટા બિઝનેસ કરશો એમ હું આશા રાખું છું કરશો ને કમેન્ટ કરજો મને તો વ્યાખ્યા જોઈ લઈએ જ્યારે કોઈ કંપની સૌ પ્રથમવાર એટલે કે પહેલીવાર પોતાના શેર જાહેર જનતામાં બહાર પાડે કે શેર ખરીદવાનો પ્રસ્તાવ મૂકે તેને આઈપીઓ એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફર કહેવાય છે ક્લિયર ત્યારબાદ છે એફપીઓ એફપીઓ એટલે કંપનીએ એક વખત પબ્લિક પાસેથી રૂપિયા લઈ લીધા છે છતાં હવે કેટલાક વર્ષ પછી બીજી વખત એને રૂપિયાની જરૂર પડી છે અને પબ્લિક પાસેથી રૂપિયા લેવાનું વિચારે છે તો એટ ધેટ ટાઈમ એને એફપીઓ કહેવાય ફર્સ્ટ ટાઈમ હોય તો આઈપીઓ એક કરતાં વધારે વાર સેકન્ડ ટાઈમ થર્ડ ટાઈમ હોય તો એફપીઓ ફોલો ઓન પબ્લિક ઓફર જ્યારે કોઈ કંપનીએ પોતાના શેર જાહેર જનતામાં બહાર પાડેલા હોય તેવી કંપની જો પોતાની મૂડી વધારવા માટે ફરીથી જાહેર જનતામાં શેર બહાર પાડે ત્યારે તેવા ઇસ્યુને એફપીઓ એટલે કે ફોલો ઓન પબ્લિક ઓફર કહેવામાં આવે છે ક્લિયર આગળ વધીએ શેરનું અતિ અથવા વધુ બરણું અને ત્યારબાદ છે શેરનું લઘુ અથવા ઓછું ભરણું આ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ ઉદાહરણથી જ સમજાવું તમને ધારો કે આપણે દસ કરોડ રૂપિયા જોઈતા હતા પબ્લિક પાસેથી અને આપણી કંપની એટલી સારી હતી પબ્લિકને આપણી કંપનીમાં એટલો વિશ્વાસ હતો કે પબ્લિકે આપણને પૂરા રૂપિયા આપ્યા ઇનફેક્ટ પબ્લિકે આપણને દસ કરોડથી પણ વધુ રૂપિયા આપ્યા પંદર કરોડ રૂપિયા આપ્યા કેટલા આપ્યા ફિફ્ટીન સી આર જોઈતા હતા દસ કરોડ પણ પંદર કરોડ એપ્લિકેશન કરવાની હોય ગમે એટલા આપી શકે પાંચસો કરોડ એ આપી શકે પબ્લિક ઓકે પંદર કરોડ રૂપિયા પબ્લિકે આપ્યા હવે આપણને તો દસ કરોડ જોઈતા હતા જરૂર કરતાં વધુ મળ્યા તો એને કહેવાય શેરનું અતિભરણું અથવા વધુ ભરણું પણ આપણે પંદર કરોડ રાખી શકશું નહીં નિયમ પ્રમાણે દસ કરોડ જોઈતા હતા દસ કરોડ રાખશું પાંચ કરોડ પબ્લિકને પાછા આપી દેસું સમજા ઘણા બધા લોકોએ આપ્યા હશે અમુક લોકોના રૂપિયા આપણે આપણી પાસે રાખશું અને આપણે એમને મેસેજ મોકલશું કે તમારા રૂપિયા અમે અમારી પાસે રાખ્યા છે એના બદલે અમે તમને શેર આપશું અને પાંચ કરોડ રૂપિયા જેમને પાછા આપશું એ લોકોને મેસેજ કરશું કે અમને અમારા રૂપિયા મળી ગયા છે તમારા રૂપિયાની અમને હવે જરૂર નથી અમે તમે તમને તમારા પાંચ કરોડ પાછા આપીએ છીએ અને અમે એના બદલે તમને અમારા શેર આપી શકશું નહીં ઓકે રૂપિયા પાછા આપી દીધા શેર એમને મળશે નહીં દસ કરોડ જેમના રૂપિયા આપણે લીધા એમને આપણે શેર આપશું તો આવી રીતે હોય છે પ્રોસેસ આખી અતિભરણું ત્યારબાદ લઘુ અથવા ઓછું ભરણું આપણને દસ કરોડ જોઈતા હતા ધારો કે આપણને નવ કરોડ મળ્યા તો જરૂર કરતાં ઓછા મળ્યા તો એને કહેવાય શેરનું ઓછું ભરણું પણ એમાં થોડું ટ્વિસ્ટ છે થોડાક નિયમ છે એ યાદ રાખવા જરૂરી છે એના ઉપરથી કોઈ એક માર્કનો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે ઇંગ્લિશમાં અંડર સબસ્ક્રિપ્શન ઓફ શેર કહેવાય વધુ પરણાને ઓવર સબસ્ક્રિપ્શન ઓફ શેર્સ કહેવાય જો જાહેર પરણામાં અરજી વખતે બહાર પાડેલ શેર કરતાં ઓછા શેરની અરજીઓ આવે તો તેણે તો તેને શેરનું ઓછું ભરણું કહેવામાં આવે છે સેબીની ગાઈડલાઇન્સ મુજબ કંપની બહાર પાડેલ શેરની કુલ રકમના ઓછામાં ઓછી નેવું ટકા રકમ ભરાયેલી હોવી જોઈએ જો કંપની લઘુત્તમ ભરણું ભરવામાં નિષ્ફળ જાય તો કંપની શેર મંજૂર કરી શકે નહીં અને પંદર દિવસમાં જ અરજી કરનારને તેની રકમ પરત કરવી પડશે ખબર પડી દસ કરોડ જોઈતા હતા જો આપણને નવ કરોડ દસ કરોડના નેવું ટકા એટલે નવ કરોડ મળી જાય તો આપણને સક્સેસ મેળવી છે વાંધો આવશે નહીં ભલે એક કરોડ ઓછા મળ્યા પણ નવ કરોડથી બિઝનેસ તો થઈ શકશે થોડું ઓછું થશે ઓકે પણ જો આપણને આઠ કરોડ મળ્યા હોત એટલે કે એંસી ટકા દસ કરોડના એંસી ટકા આઠ કરોડ મળ્યા હોત તો આ બધી જ પ્રક્રિયા ફેલ જાય બધી મહેનત વેસ્ટ જાય કારણ કે નિયમ એવું છે કે નેવું ટકાથી ઓછા રૂપિયા જો આપણે પબ્લિક પાસેથી ભેગા કરીએ તો ચાલે નહીં નેવું ટકા તો લેવા જ જોઈએ વધુ મળશે તો ચાલશે પણ નેવું ટકાથી ઓછા મળશે તો બધું બગડી જશે કામ અને પબ્લિકને બધા રૂપિયા પાછા કરવા પડશે તો આઠે આઠ કરોડ રૂપિયા આપણે જે મળ્યા છે દસ કરોડના બદલે એ આઠ કરોડ પાછા આપી દેસું બધાને બધાને સોરી કહેશું કે ભાઈ અમનેવું ટકા રૂપિયા ન મળ્યા એટલે હવે અમારો આ આઈપીઓ ફેલ ગયો છે અને અમે તમને તમારા રૂપિયા પાછા આપીએ છીએ કેટલા દિવસમાં પાછા આપવાના પંદર દિવસમાં ઓકે અને જો પંદર દિવસમાં પાછા ન આપીએ તો પછી આપણે વ્યાજ પણ ચૂકવવું પડે અને વ્યાજનો દર છે વાર્ષિક પંદર ટકા જો કંપની પંદર દિવસ સુધીમાં આ રકમ પરત કરવામાં નિષ્ફળ જાય તો અરજી કરનારને પંદર દિવસ પછી જેટલું મોડું થાય તેટલા દિવસ પર વાર્ષિક પંદર ટકા લેખે વ્યાજ ચૂકવવું પડશે આ બધી શરતો હોય જનરલી કંપનીને મળી જતા હોય રૂપિયા આટલા ક્યારેક જ એવું રેર કેશ બને કે ન મળે ઓકે તો આ શેરનું અતિભરણું અને લઘુ ભરણું અને હવે લાસ્ટ ટોપિક છે થિયરીનો પછી કદાચ સમ આવે છે કંપની દ્વારા શેર બહાર પાડવા અંગેની રીતો કંપની ત્રણ રીતે શેર બહાર પાડી શકે હવે જો આ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે તમે કહો છો ને કે સર રિલાયન્સનો ભાવ પચીસસો કેમ છે તમે તો કીધું દસ રૂપિયા હોય કે એનાથી ઓછું હોય તો એ બધું હવે આવે છે કંપની પોતાના શેર ત્રણ રીતે બહાર પાડી શકે છે એક છે મૂળ કિંમત આપણે આપણા શેરની કિંમત દસ રૂપિયા મૂળ કિંમત તરીકે લખી હતી રાખી હતી અને પબ્લિકને દસ રૂપિયામાં આપીએ છીએ તો આપણે મૂળ કિંમતે શેર બહાર પાડ્યા ગણાય બીજું છે પ્રીમિયમથી પ્રીમિયમથી એટલે પ્રીમિયમ શું વસ્તુ છે પ્રીમિયમ એટલે મૂળ કિંમત કરતાં શેરનો ભાવ વધારે હોય અને જેટલા રૂપિયા વધુ હોય એને પ્રીમિયમ કહેવાય ધારો કે મૂળ કિંમત દસ છે અને શેરનો ભાવ આપણે પંદર રાખ્યો તો પાંચ રૂપિયા જે વધુ ભાવ છે એ પ્રીમિયમ છે ઓકે પેટીએમની વાત કરું તો આજથી બારેક મહિના પહેલાં પેટીએમે જે શેર બહાર પાડ્યા હતા એ શેરની મૂળ કિંમત તો દસ હતી પણ પબ્લિકને બાવીસસો રૂપિયામાં આપ્યા હતા આઈ થિંક એકવીસો બાવીસો સમથિંગ હતા તો બાવીસસો રૂપિયા દસ રૂપિયાના શેરનો ભાવ એણે કેટલો રાખ્યો બાવીસસો તો જે એકવીસસો નેવું રૂપિયા વધારે રાખ્યો એ એકવીસો નેવું શું ગણાય પ્રીમિયમ ગણાય તો કંપની કંપનીનો પ્રીમિયમ એની રેપ્યુટેશન ઉપર ડિપેન્ડ કરે કંપની જેટલી સારી એની વેલ્યુ જેટલી સારી દેશમાં માર્કેટમાં એનો જેટલો વધારે નામ એટલા રૂપિયા એ પબ્લિક પાસેથી વધારે લઈ શકે તો મૂળ કિંમત કરતાં જે રૂપિયા પબ્લિક પાસેથી વધારે કંપની લે છે એને કહેવાય પ્રીમિયમ આપણે દસ રૂપિયાના બદલે પંદર રૂપિયા લેશું તો પાંચ રૂપિયા આપણો પ્રીમિયમ હશે ઓકે ત્રીજો છે વટાવથી એટલે કે ડિસ્કાઉન્ટ દસ રૂપિયા મૂળ કિંમત છે એનાથી ઓછામાં આપણે પબ્લિકને શેર આપશું ધારો કે પબ્લિકને કહેશું કે ભાઈ દસ રૂપિયાનો શેર અમે તમને આઠ રૂપિયામાં આપીએ છીએ તો એને બે રૂપિયા જે ઓછા કર્યા એ છે ડિસ્કાઉન્ટ વટાવ પણ હવે નવો નિયમ એવો આવ્યો છે બે હજાર તેરથી કંપનીઝ એક્ટ પ્રમાણે કે કોઈ પણ કંપની ભારતમાં વટાવથી શેર બહાર પાડી શકશે નહીં સમજ્યા આ ઓપ્શન નીકળી ગયું છે પહેલાં હતું જૂનો કોર્સ હતો અકાઉન્ટનો ત્યારે આ વટાવથી વાળા દાખલા પણ ભણતા હતા પણ હવે એવા સમ આવશે નહીં તો ત્રણ રીતે મૂળ કિંમત પ્રીમિયમ અને વટાવથી કંપની પોતાના શેર બહાર પાડી શકે છે જે આપણે સમજ્યા બહુ વધારે થિયરી થઈ ગઈ છે મને લાગે છે સમ કરવા બેસું તો ઓર ટાઈમ લાગશે કારણ કે ફર્સ્ટ સમ છે ડિટેલમાં સમજાવવું પડશે બધું ટાઈમ લાગી જશે વિડીયો મોટો બની જશે તો એક કામ કરીએ આ વિડીયોમાં થિયરી સુધી આપણે લિમિટ રાખીએ નેક્સ્ટ વિડીયોથી આપણે સમ સ્ટાર્ટ કરશું ઓકે તો વિડીયો કેવો લાગ્યો કયો મને કમેન્ટ કરો જે મેં ટ્રાય કરી તમને સમજાવવાની શેર્સ વિશે શેર માર્કેટ વિશે શેરની પ્રાઇસ કેવી રીતે અપડાઉન થાય એ બધું મેં તમને કહ્યું તો ખબર પડી કે નહીં કન્સેપ્ટ ક્લિયર થયા કે નહીં પ્લીઝ મને કહેજો ફરી મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ક્વેશ્ચન ફાઇવ આ ચેપ્ટરના ફર્સ્ટ સમ સાથે ગુડ બાય